પ્રણામ દર્શક મિત્રો હું સુધીર શાંતિલાલ રાવલ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના રાજચક્ર કાર્યક્રમ આપનું સ્વાગત છે બાવીસ વિદ્યાર્થીઓ આગમાં ભરતું થઈ ગયા સુરતમાં અને ત્યારબાદ રાજ્ય સરકારની ઊંઘ ઉડી ગઈ છે રાજ્યની ફાયર સેફટીની સુવિધા વગરની નવ હજાર ત્રણસો પાંત્રીસ બિલ્ડિંગોને ફાયર સુવિધાના અભાવના કારણે શોકોસ નોટિસ અપાઈ ચૂકી છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને સુરતની ઘટનાની સમીક્ષા માટે બેઠક મળી આ અગ્નિકાંડ અંગે શહેરી વિકાસના સચિવને અગ્નિકાંડનો રિપોર્ટ બહાર પાડ્યો હતો સુરત જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે અંગે રણનીતિ પણ ઘડવામાં આવી ચૂકી છે સંબંધિત વિભાગોના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા સુરત અગ્નિકાંડ મુદ્દે અગ્ર સચિવ મુકેશ પુરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના રિપોર્ટ અંગે કેટલાક મહત્વના ખુલાસાઓ પણ કર્યા આપણે જોઈએ શું કહેવું છે મુકેશ પુરી અને પ્રધાન વિજય રૂપાણીનું આવો સાંભળીએ એક પ્રશ્ન શરૂઆતમાં મીડિયામાં ખાસું આવ્યું કે ટ્રાન્સફોર્મર એ તો સ્પષ્ટતા થઈ ટ્રાન્સફોર્મર ત્યાંથી સાડા ત્રણસો મીટર દૂર હતો પણ એ જે સ્પાર્ક થયું છે એના ખરેખર કારણ શું છે એમ હજી સ્પષ્ટ નથી કે બિલ્ડિંગમાં ઓવરલોડ હતો જે મેઇન કારણ રહે છે અમુક સમય અથવા વાયરિંગના ડિફેક્ટ હતો એમસીબી વ્યવસ્થિત નહીં હતા એ હજી વધારે તપાસના વિષય છે પણ આ વિષય હજી એવું અધૂરું છે જેમાં જેની પણ જવાબ ભૂલ હશે એની જવાબદારી નક્કી કરવાની રહેશે નજીકના ફાયર સ્ટેશનના જે ફાયરમેન છે શ્રી કીર્તિભાઈ મોડ એ તેમની સીધી જવાબદારી થતી હતી પણ એમના ઉપર આ કેમ કે આ તો બહુ પ્રોમિનન્ટ બિલ્ડિંગ હતી કોઈ અંદરની બિલ્ડિંગ હોય તો સમજી શકાય જે સિનિયર અધિકારી એટલે સુરતના ડેપ્ટી ચીફ ફાયર ઓફિસર શ્રી એસ કે આચાર્ય આ બંનેના સામે હાલ પગલાં લેવામાં આવ્યા છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ના ના હું એ તો સિકવન્સમાં સવારથી જ કોલ આવતા હતા ને એટલે આ તો ઇન્સિડન્ટ લગભગ જે બન્યું છે એના પછીના પહેલા કોલ સમય એક્ઝેક્ટ કોઈને ખબર નથી ચાર ચાલીસ ચાર પચાસ ત્રીસ ત્રણ ચાલીસ ત્રણ પચાસ કહેવાય છે એના પછીના પહેલા કોલ જે છે એ ચાર ત્રણના છે પછી ચાર પાંચના છે પછી ચાર સાતના છે પછી સતત આજે કોલ દેખાય છે ચાર વાગે ને ત્રણ મિનટે ચાર વાગે પાંચ મિનટે સાત મિનટે એટલે પછી એકદમથી શરૂ થઈ ગયું છે એટલે માનવાનું કારણ રહે કે પહેલાં કોલ જે આવ્યું છે ચાર વાગે એ કોલ રેકોર્ડ હું બીએસએનએલથી જે કંટ્રોલ રૂમના નંબર છે એના કઢાવીને તપાસ કરાવી અને એનાથી લાગે છે પ્રથમ બમ્બો ગયો છે હું એમ કહેતો નથી બંબા બધા જ સમયસર પહોંચ્યા હાઇડ્રોલિક સમયસર પહોંચ્યા નથી ઇન શોર્ટ ટોલરન્સ લેવલ ફોર એનીબડી હુ ઇઝ પ્લેઇંગ વિથ લાઈફ ઓફ પીપલ ઇઝ યુ કે આપણે સેફ ગુજરાતના સંદર્ભમાં કોઈ પણ વ્યક્તિ એમને એક તક આપી શકાય પણ વારંવાર તે પછી એના પાલન ના કરે તો કડકથી કડક પગલાં લેવામાં આવશે સુરતમાં તો કાલે હું જોયું કે ડિમોલિશનની કામગીરી પણ એવા અન્ય સ્ટ્રક્ચર્સ જ્યાં વિશેષમાં ટેરેસ ઉપર કામ કરવામાં આવ્યું છે તો ત્યાં સ્ટ્રક્ચર્સને ડિમોલિશ કરવામાં શરૂ કરી દેવામાં આવેલ છે અને ત્યાં પ્રજા સહકાર પણ આપે છે જે લોકોની ભૂલ હતી કમસે કમ બે જગ્યા તો હું મુલાકાત લીધી આ સ્વમેળે પણ ઉતારવા માંડ્યા છે સમજે છે કે ભૂલ થઈ છે પણ જે ના સમજે એના સામે કડકમાં કડક પગલાં લેવાની મુખ્યમંત્રી શ્રી સૂચના આપી છે સુરતની દુઃખદ ઘટના અને સુરતના રિપોર્ટ મુકેશ પુરીએ પેશ કર્યો અને એના સંદર્ભમાં બધી ચર્ચા અને સાથે સાથે ભવિષ્યમાં આવું ન બને એના માટે પણ શું કરવું એ અંગેની પણ ચર્ચાઓ થઈ છે મુકેશ પુરીને જ કીધું છે કે આખા રિપોર્ટ અને ભવિષ્યમાં જે કંઈ કરવાનું છે અંગેની વાત બધી વિગતમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા પત્રકારોને આપે ટૂંક સમયમાં જે પ્રેસ કોન્ફરન્સ થવાની છે પરંતુ એક વાક્યમાં કહું તો આવી ઘટના ભવિષ્યમાં ન ઘટે અને સરકાર આ ચલાવવા માગતી પણ નથી કોઈ પણ પ્રકારની બેદરકારી અને એ દ્રષ્ટિથી કડકમાં કડક પગલાં કાયદાના સ્વરૂપે ઇમ્પ્લિમેન્ટેશનના સ્વરૂપે અને તંત્ર પણ જવાબદાર લોકો એની જવાબદારી પણ નક્કી થાય અને ભવિષ્યમાં ગુજરાત સલામત ગુજરાત સેફ્ટી ગુજરાતની હોય એ પ્રકારનું નક્કી કરવા જઈ રહ્યા છીએ વિગત બધી વિસ્તૃત આપશે છેલ્લા ત્રણ દિવસથી પણ તમામ મોટા નગરોમાં વ્યાપક પગલાંઓ પણ લેવાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં વધુ ચુસ્તતાપૂર્વક દરેક વસ્તુ બને એની ચિંતા પણ આપણે કરીએ છીએ એ ઘટનાએ આપણે બધાને ખૂબ દર્દ સાથે એક ચૈતવા છે ભવિષ્યમાં આવું ન બને એની દિશા દેખાડી છે સાથે સાથે એ વાત પણ હું સ્પષ્ટતાપૂર્વક કરવા માગું છું કે અમે કોઈને છોડવા પણ માગતા નથી આ ઘટનાના સંદર્ભમાં પણ જે કાંઈ રિપોર્ટ મુજબ પકડવાના છે એમને પકડી છે ગુના દાખલ કરી છે સજા મોટી થાય એવા પ્રયત્ન પણ કરીએ છીએ અને બધા નગરોમાં પણ કડક પગલાં આપણે લઈ રહ્યા છીએ અને ગુજરાતની પ્રજા સલામત પ્રજા સેફ્ટી એમની એમને ફસ્ટ પ્રાયોરિટી આપીને ઝીરો ટોલરન્સની સાથે સરકાર આગળ હવે જે કાંઈ બનાવીએ એમાં ભવિષ્યમાં આવું ન બને એની તકેદારી એની જવાબદારી અને કડકમાં કડક એના ઉપર એક્શન લેવાય સજા થાય ત્યાં સુધી આ વસ્તુને લઈ રહ્યા છે સારી વાત છે મુખ્યમંત્રીની એક કટિબદ્ધતા છે ફરીથી આવું ન થાય એના માટે પગલાં પણ ભરાવા માંડ્યા છે અગ્રસચિવની વાત અને મુખ્યમંત્રીની વાત આપણે સાંભળી સવાલ એકમાત્ર આ ઘટના થઈ અને ફરીથી ન થાય એના માટે એકમાત્ર ટ્યુશન ક્લાસ કે આ ઘટના ઉપર જ આજુબાજુ ફરવું એ મને લાગે છે બહુ નાની બાબત છે જ્યાં જ્યાં દુર્ઘટના થવાની આકર્ષા છે એને વસ્તુ ધીરે વ્યવસ્થિત તો એ સમજવાની જરૂર છે કે જ્યાં ગીચ વિસ્તાર હોય છે ત્યાં નાનકડી શોર્ટ સર્કિટ કે આગ લાગે તો કેટલી મોટી જાનહાનિ થાય તો એના માટેના સેફટી માટેના મેઝર્સ હોય છે એ બે મહત્વના લાઇસન્સ હોય છે દાખલા તરીકે આ કોચિંગ ક્લાસ ટ્યુશનમાં પણ વિદ્યાર્થીઓ આવતા હોય છે એવી જ રીતે થિયેટરોમાં મોલમાં મલ્ટિપ્લેક્ષમાં હજારોની સંખ્યામાં દાખલા તરીકે પાંચ છ સ્ક્રીન હોય તો હજાર બારસો જણા એકસાથે હોય આવી ઘટનાઓ એટલે આવી જે બાબતો જ્યારે બનતી હોય ત્યારે ટાઉન પ્લાનિંગનું એક એનઓસી જરૂરી હોય છે ને બીજું ફાયર સેફ્ટીનું એનઓસી જરૂરી છે સમગ્ર ગુજરાતના ભાવિની ચિંતા કરીએ તો અત્યારે થોડા જ વખતની અંદર ક્યાં ક્યાં એન ઓસી નથી એટલું જ કરી દેવાથી મામલો પૂરો થઈ જાય એવું નથી લાગતું સ્પષ્ટ વાત છે આ સવાલ એવા છે કે ગીચ વિસ્તારોની અંદર સેફટી નોર્મ્સ ન જળવાયા હોય અને ગેરકાયદે ચાલતા હોય એવા કેટલાય બિલ્ડિંગો છે જેની તપાસ સરકાર કરવા માંડી છે એ બિરદાવવાને લાયક છે અત્યાર સુધી ન થઈ ચાલી ગયું એ તો બહુ ખેદજનક છે પણ આપણે ત્યાં આવું અવારંવાર બનતું આવ્યું છે સિત્તેર વર્ષની અંદર કારણ કે આપણે એટલા બધા સજ્જ છીએ જ નહીં આપણે એક ભારતીય પ્રજા તરીકે આપણે એક શાસકો તરીકે નાગરિકો કોઈ એટલી બધી આપણે ત્યાં મનુષ્યની જાનનું એટલું બધું મૂલ્ય નથી કે જેના કારણે આપણે અત્યંત સજ્જ હોઈએ એ બહુ કડવી વાતિકા છે સ્વીકારવી જોઈએ પણ જાગ્યા ત્યારથી સવાર તો હવે અત્યારે જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં ચેક કરે છે આ ઘટનાની તપાસ કરશે પરંતુ એનઓસી પણ એવા અપાયા છે એનઓસી અપાયા હોવા છતાંય અત્યારે ગુજરાતના નાગરિકો સાંભળી લે જ્યાં જ્યાં તમે પણ ત્યાં પિક્ચર જોવા જતા હશો કોમ્પ્લેક્સમાં જોવા જતા હશો મોલમાં જોવા જતા હશો ત્યાં આગળ પાર્કિંગના જે નોર્મ્સ હોય એમાં પાર્કિંગ ન હોય છતાંય તે બાંધકામની પરમિશન આપવામાં આવી છે દાદરાઓના જે નોમ્સ હોય કે કેટલા પહોળા હોવા જોઈએ કેટલા લાંબા હોવા જોઈએ કયું મટિરિયલ વપરાયું છે એ ક્યાં આપણને કોઈને ખબર છે પણ એમ છતાંય એનઓસી અપાઈ હોય છે પણ છતાંય આ તો કેર કાયદેસર નથી એમ ગણીને ચાલો પણ ટ્રાન્સફોર્મરોની પાછળ એર કન્ડિશનના બધા કોમ્પલેક્ષ છે એની બાજુ ઇલેક્ટ્રિક વાયરના ગૂંચળાઓ પડેલા હોય છે એટલું જ નહીં જે અતિ જોખમકારક છે તો ઘણી જગ્યાએ તો જનરેટર બીજી જગ્યા ન હોવાથી ટ્રાન્સફોર્મરની બાજુમાં હોય છે ગલીઓને સોસાયટીની વાત કરીએ ખાસ કરીને નાના તાલુકાઓમાં એમાં ત્યાં પણ માણસો રહે છે ત્યાં પણ જાનહાનિની એટલી જ ચિંતા કરવાની હોય કોઈ ગલીમાં રસ્તો સાંકડો હોય તો બાજુમાં એક ટ્રાન્સફોર્મર ઊભું કરી દીધું હોય છે જેટલી કેપેસિટી એ કરી શકે એના કરતાં વધારે લોડ હોય આવા પણ ઘટનાઓ છે શું સરકારે આ ઝીણી ઝીણી બાબતોની અંદર તપાસ ચાલુ કરી છે કે નહીં એક મહત્વની સવાલ છે સરકારની નિષ્ઠા પર શંકા ન કરીએ પણ સરકારની આવડત પણ પૂરેપૂરી લીકપ્રૂફ હોય એમાં આપણે આપણો સહકાર આપીએ અને આપવા તૈયાર છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત એક મોહિમ ઉપાડવા માગે છે નાગરિકો પાસેથી માહિતી માગવા પડે છે સરકાર વચ્ચે મિસિંગ લિંક પણ બનવા માંગે છે કે આવું પણ ઘણું છે એક તપાસ કરીને મામલો એક કિસ્સા પૂરતો નથી આ આ બાબતમાં ઘણા બધા મુદ્દાઓ છે આપણે ચોક્કસ ચર્ચા કરીશું સ્ટુડિયોમાં અત્યારે મારી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે અત્યારના ભારતીય જનતા પક્ષના દીપકભાઈ જોશી હાજર છે આપણી વચ્ચે સામાજિક કાર્યકર્તા સોનલબેન જોશી હાજર છે અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપની સાથે સંકળાયેલા સંદીપભાઈ ત્રિવેદી હાજર છે ભારતીય જનતા પક્ષના નેતાને પણ આપણે આમંત્રણ આપ્યું છે કદાચ રસ્તામાં છે પણ હજી સુધી નથી આવ્યા આવે એટલે આપણે આવકારીશું એમની સાથે પણ ચર્ચા ચાલુ કરીશું આપ સૌનું સ્ટુડિયોની અંદર સ્વાગત છે સૌ પ્રથમ હું સોરી હું ખોટું બોલ્યો ભારતીય જનતા પક્ષના હાજર છે મારી ભૂલ થઈ માફ કરજો કોંગ્રેસના નેતા હાજર નથી એ આવશે એટલે આપણે એમને પણ જોઈશું દીપકભાઈ તમે મારું કાન ખેંચો પહેલાં મેં મને ખ્યાલ આવી ગયો તમારા મુસ્કાન પરથી કે મેં કંઈક લોચો મારી દીધો છે મેં સુધારી લીધો છે

આપણે એમાં શંકા પણ ન કરીએ આપણે એને સપોર્ટ આપીએ પૂરા હૃદયથી સપોર્ટ આપીએ પણ આપને લાગે છે મેં જે એમણાં મુદ્દા કીધા કે ગુજરાત વ્યાપી બધું ગેરકાયદેસર બાંધકામ છે જ નહીં અને છે તો ક્યાં ક્યાં કઈ રીતે તપાસ થશે કેટલા વખતમાં થશે અને એ જનતા સમક્ષ આ વાત આવશે કે કેમ પ્લીઝ ગેરકાયદેસર જે વાળી વાતચીત છે એની અંદર તો હું આપણે બધાએ સ્વીકારવાનું રહ્યું છે આપણી આંખ સામે જ છે કે ઘણી બધી વસ્તુઓ ગેરકાયદેસર થતી હોય છે પણ હુ ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર ધીસ ઓન્લી ગવર્નમેન્ટ આઈ સે નો વી આર ઓલ્સો બીંગ એ સિટીઝન વી આર ઓલ્સો એ રિસ્પોન્સિબલ ફોર ધીસ એટલે આ કેવી વસ્તુ છે કે સરકાર તો ભારતીય જનતા પાર્ટીની હોય કોંગ્રેસની હોય કે થર્ડ પાર્ટી જેની હોય પણ જ્યાં પહેલી શરૂઆત આપણી આવે છે કે જ્યાં એક માનવ તરીકે નહીં ત્યાં આપણે જે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ આપણા રાઈટ્સની અંદર એ વસ્તુ ખોટી છે સરકારની જવાબદારી તો છે જ રહેવાની છે એમાં હું જરા પણ અમે પાછા નથી હટતા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે પણ કીધું કે અમે કટિબદ્ધ છે આ બધું વસ્તુ કરવામાં જે વસ્તુ બની છે એ ખરેખર દુઃખદાયક બની છે દર્દદાયક બની છે ખરેખર જે રીતે મેં વિડીયોઝ મને વોટ્સએપમાં પણ આવ્યા હતા બાળકો ઉપરથી કૂદતા હતા

પણ હું કેટલાય સમજતી કદાચ એ મારું પર્સનલ ઓબ્ઝર્વેશન પણ હોઈ શકીએ પણ આપણે વી બિંગ એ ઇન્ડિયન્સ તમે સમજો ઘણા આપણે આપણી લાઈફ જે છે માણસનું જીવન જે પોતાનું છે ને એને આપણે બહુ નિગ્લેટ કરીએ છીએ બીજા બધામાં આપણે બહુ સારી સારી વાતો કરીએ છીએ ડેવલપમેન્ટની વાતચીત આવતી હોય બીજી બધી જ્યાં વાતચીત કરવાની હોય ત્યાં આપણે બહુ સારી સારી વાતચીતો કરીએ છીએ પણ આપણે આપણો જીવનનું એટલું મૂલ્ય એ કરી દીધું છે કે માણસનું મોત એ બહુ એની વેલ્યુ નથી કરી આપણે ધારો કે ક્યાંય પણ બેડ વાતચીત આવતી હોય તો આપણે આવી ગયું વોટ્સએપમાં જોયું બે વખત ચિંતા કરી પાછા એને એ જ વસ્તુ ચાલુ કરી દઈએ ધારો કે કેરીની અંદર આપણે જોયું છે ઘણી વખત કેમિકલ્સ નાખીને એ લોકો પકવે છે છતાં તમે જોજો વેચાણ દર વર્ષે ડબલ થતું હોય છે અલ્ટિમેટલી તો આપણા હેલ્થ ઉપર છે આવી જ રીતે તમે જ્યારે દિવાળી આવે ત્યારે મીઠાઈની વાતચીત આવતી હોય છે તો એની અંદર પણ મિલાવટને બધું થતું હોય છે આપણે જોઈએ છીએ કોર્પોરેશન પકડતી હોય છે સેમ્પલ્સ લેતી હોય છે ડી એ લોકોને રેડ માર્ક પણ કરતી હોય છે છતાં પણ ત્યાં ઘરાકી તમે જોશો તેને જ વસ્તુ હશે એટલે પહેલી એક સિટીઝન તરીકે આપણી પણ ફરજ બને છે કે એ વસ્તુને રોકી જ દેવી જોઈએ ત્યાં જઈને આપણે જ પલાટી મારીને બેસી જવું જોઈએ કે ભાઈ અહીંયા કોઈ આવવાનું નથી મારા પર એક વિડીયો આવ્યો છે સાચું શું ખોટું શું કોર્પોરેશન પોતે રિપોર્ટ રજૂ કરે અને રિપોર્ટ ના આવે ત્યાં સુધી કોઈએ નથી આવવાનું એક સિટીઝન તરીકે આપણે પણ કહી શકીએ એટલે આવું કહીને હું સરકારની જવાબદારીમાંથી ખસવા માંગુ છું એવું નથી ખરેખર સરકારની પણ જવાબદારી બને છે કે ક્યાંય પણ કોમ્પ્રોમાઈઝ ન થવું જોઈએ પણ ઘણી વખત કેવું બને છે સુધીરભાઈ કે ધારો કે સરકાર આવે છે સરકારના માણસો અધિકારીઓ આવે છે ગેરકાયદેસર બાંધકામ છે તોડી પણ નાખે છે છ મહિના પછી પાછા તમે જોવા જાઓ તો પાછું એ વસ્તુ બની પણ ગઈ હોય છે સરકાર એવું કંઈ કરી શકે કે આ જેટલા એનઓસી અપાયા છે એને રિવ્યૂ કરી શકે કરવી ચેકિંગથી કરવી શકે કરવી જ જોઈએ એટલે સરકારની નિષ્ઠાને પ્રતિબદ્ધતા હોય તો આ બધું ન થઈ શકે કરવી જોઈએ પણ મારી એવી માન્યતા છે જેમાં મારે પાસે પ્રમાણ નથી એટલે પણ આઈ એમ ટ્રાઇંગ ટુ ગેટ ઇટ ઓલ ધીસ ઇન્ફોર્મેશન વિથ ધ હેલ્પ ઓફ ગવર્મેન્ટ ઇવન ઓલસો ઇફ ઇટ ઇઝ પોસિબલ કે આવા એનઓસી પણ અપાયા છે જ્યાં નોર્મ્સ નથી મેન્ટેન થયા અને રાતોરાત એ લોકો કાગળમાં ફેરફાર પણ નહીં કરી શકે કારણ કે આ એવી બાબતો નથી કે ચેડા થાય પણ એનઓસી નોર્મ્સ વગર અપાયા છે એ મુદ્દો છે હું આપની પાસે ફરી આવીશ સોનલબેન એક સમાજના ચિંતક તરીકે આ ઘટના ચોક્કસ બધા માટે દુઃખદાયી છે ને આ છેલ્લા ત્રણ દિવસથી આખું ગુજરાત નહીં મને એમ છે ગુજરાતની બહાર પણ લોકો દુઃખી છે હું એવું માનું છું કે આ એકલા ટ્યુશન ક્લાસને લાગતો ઓળખતો મુદ્દો નથી ટ્યુશન ક્લાસ એક નિમિત હતું અને એના જે લાપરવાહી કરી એને તો એનો દંડ થવો જ જોઈએ કારણ કે એ લોકોએ પણ પોતાના વિદ્યાર્થીઓની ચિંતા કરવી જોઈએ પણ જ્યાં જ્યાં લોકો ભેગા થાય છે એવા તમામ બાબતોના સ્થળ એ સરકારનો ચિંતો હજી ઉભરીને નથી આવતો તમે સમજો દીપકભાઈ હું તમારી સાથે આવીશ વાત કે અત્યારે એટલા ટ્યુશન ક્લાસ એટલે જાણે આવું ટ્યુશન ક્લાસમાં જ ઘટી શકે ધીસ ઇઝ સો આઈ કાન્ટ એક્સેપ્ટ હું કંઈ કહી ન શકતો એવી બાબત છે અચ્છા સોનલબેન તો કઈ રીતે આખી ઘટનાને તમને એમ લાગે છે કે આમાં હવે શું વધારે સારું થઈ શકે સૌથી પહેલી વાત તો એ છે કે આ જે ઘટના બની છે બધા જ મીડિયાવાળાએ જે રીતે લીધું છે અને જે પ્રમાણે લોકોની અવેરનેસ વધી રહી છે એ માટે મીડિયાને થેન્ક્સ કહીશ બીજી વાત એ છે કે જે પ્રમાણે આ આજે ટ્યુશન ક્લાસીસની વાત આવી છે પરંતુ કદાચ તમને નવાઈ લાગશે ગુજરાત હાઉસિંગ બોર્ડના કેટલાય બધા ફ્લેટ્સ છે અને બધા ચાર ચાર જ છે એની અંદર ફાયર સેફ્ટીની કોઈ સુવિધા છે નહીં તમે અત્યારે જાતે જઈને ચેક કરી શકો છો કોઈ જગ્યાએ ક્યાંય તમને લાલ કલરનો બાટલો પણ નહીં દેખાય ને કશું નહીં દેખાય પરંતુ અગર આપણે આની જોઈએ તો જેમ દીપકભાઈએ વાત કરી કે સમાજે જોવાની સિટીઝનની ઓબ્વિયસલી વી હેવ ટુ બી કેરફુલ એઝ વેલ આપણે બાળકની વાત કરીએ આપણે ક્યાં રહીએ છીએ એટલે ખાલી જે તમે વાત કરી ખાલી ટ્યુશન ક્લાસ પૂરતું ન જોઈએ પરંતુ ઘણી બધી જગ્યાઓ ઉપર એવા બધા ક્લાસીસ છે કદાચ એવું કહેવાય કે એક એક દુકાનમાં આટલી દોઢ ફૂટની જગ્યા ચાલવાની હોય અને એની અંદર સલંગ ક્લાસીસ ચાલે છે એક એક બિલ્ડિંગમાં ચેક કરતા જુઓ તો તમે પચાસ પચાસ એક બિલ્ડિંગમાં ટ્યુશન ક્લાસીસ મળ્યા છે અને જેને કદાચ ભણતા કોઈ જોબ નથી મળતી એવા ચાર પાંચ જણા ભેગા થયા ભાડે દુકાન લીધી અને ટ્યુશન ક્લાસીસ શરૂ કરી લીધા છે સામે એક વાત એ પણ છે સુધીરભાઈ કે જે રીતે ટ્યુશન અધિનિયમ બનાવવાની વાત હતી જે પ્રમાણે આ ટ્યુશન ક્લાસીસનું એક એસોસિએશન છે જેમાં ભાઈ હાજર છે અત્યારે એ લોકોએ પોતે અધિનિયમ માટે વારંવાર જઈ રહ્યા છે કે એક ગાઈડલાઈન આપો કે કેવી રીતે ટ્યુશન ક્લાસીસ હોવા જોઈએ શું હોવું જોઈએ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું હોવું જોઈએ તો એના માટે એ લોકોને કંઈક મારી પાસે ઘણા દિવસથી ડિબેટમાં છેલ્લા ચાર પાંચ દિવસથી લોકો આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ અમે લોકો કહીએ છીએ એમને કીધું નથી પરંતુ સરકારની બેદરકારી છે એ એક્સેપ્ટ કરવી જોઈએ અને સરકારે ખરેખર ઘોર બેદરકારી રાખી છે કારણ કે જેટલા બાળકોના ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે બાળકોને લગતી હોસ્પિટલ્સ ચાલી રહી છે આમાં ક્યાંક ને ક્યાંક હું એવું નહીં કહું કે ભાઈ ઉપરી અધિકારીની મંશા હોવી જોઈએ જે પ્રમાણે આઈ આઈએસ જેમનેહરા સાહેબે જે પ્રમાણે કીધું કે ટ્યુશન ક્લાસીસ બંધ કરી દેવા એમને જે પ્રમાણે પોતાની નિષ્ઠા બતાવી કે એ પોતે કામ કરવા માંગે છે પરંતુ પોલિટિકલ લોકો આજે આજે જે રીતે દીપકભાઈ પોતે એક્સેપ્ટ કરી રહ્યા છે કે પોલિટિકલ ચર્ચા ન થવી જોઈએ ન થવી જોઈએ કોઈની મોતના તાંડવ ઉપર કે જે રીતે અગ્નિ સંસ્કાર જેવા જીવતા બાળકો જે જલ્યા છે જે પ્રમાણે પોલિટિકલ ચર્ચામાં એક વાત એવી છે કે બિટવીન ધ લાઈફ બહુ એની ક્લેરિટી હોય છે પોલિટિકલ ચર્ચા ન થવીના બહાને સરકારી પક્ષ એને પોતાની જાતને ડિફેન્સનું કવચ ન બનાવવો જોઈએ કારણ કે વિરોધ પક્ષો હોય કે નાગરિકો એની ચર્ચા થવી જોઈએ માત્ર

એ લોકોએ કઈ બોધપાઠ લેવો જોઈએ ને કે ભાઈ છે તો આ રીતે હવે સડનલી જાગ્યા

એના ટ્રેનિંગ હોય આપણી પાસે સાથે કોંગ્રેસના સુનિલભાઈ જીકાર પણ આવી ગયા છે સાથે સુનિલભાઈ આપનું સ્વાગત છે અ આપ થોડા મોડા આવ્યા એટલે કેટલી સરસ વાતો સંવેદનશીલ બાબતો અથવા તો અભ્યાસપૂર્ણ સમજવાની વાત આપ ચૂકી ગયા પણ અમારી સહાનુભૂતિ આપની સાથે છે કે આપણે જોડાઈ જઈશું તમારી એક્સપર્ટિસને જોઈને આપણી વાત અત્યારે એ કરીએ કે અત્યારે જે રીતના આખી બાબતો બની રહી છે અને કોંગ્રેસ પક્ષ એક અધિકૃત વિરોધ પક્ષ તરીકે આ બાબતને અંદરથી કેટલા કેમ કે છે એનો રાજકીય લાભ ઉઠાવવા મળે છે અને તમારું તમે પોતે કર્તવ્ય બજાવી રહ્યા છો સરકારે જે આજે આજે પગલાં લીધા જે કાંઈ લઈ રહી છે એના વિશે તમારી કેટલી સંતુષ્ટિ છે અને તમારું શું કહેવું છે પહેલી વાત તો સુધીજી આપણે જે આ મુદ્દાની ચર્ચા કરી બદલ ઇન્ડિયા ન્યૂઝનો આભારી છું બીજી વાત એવી છે કે આવા સેન્સિટિવ મુદ્દામાં એક કોંગ્રેસના અગ્રણી તરીકે પાંચ દસ મિનિટ હું મોડો પહોંચ્યો એ બદલ કે વ્યક્ત કરું ના ઠીક છે પરિસ્થિતિ એવી છે કે પહેલાં તો જે લોકોને જેના માતા પિતાને આ દુઃખ સહન કરવાનું આવ્યું છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને સહન કરવા માટેની શક્તિ આપે હવે જે વાત છે આપણે કોંગ્રેસની કરી હું બહુ જ નિકાલ કહું છું કે આમાં કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીના રાજકારણની વાત નથી પણ શું કરે છે એ વાત હકીકત છે આખા દેશની અંદર સુરત શહેર એક હરણફાળની દ્રષ્ટિએ વિકાસ કરી રહ્યો છે એવું આખો દેશ ગણી રહ્યો છે કે હરણફાળની દ્રષ્ટિએ તો ત્યારે હું કોઈ પક્ષની વાત તરીકે હજી બી કહું છું કે નહીં વિચારતા પણ ચોથા માળ સુધી જો પાણીનો ફોર્સ ના પહોંચી શકે એટલી ફાયર બ્રિગેડની શક્તિ ના હોય તો એ બહુ દુઃખદ ઘટના કહેવાય ઘોડા છૂટી ગયા પછી પાળ બાંધ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવું એ વાત હકીકત છે અને સુધીરભાઈ આપને હું એક બહુ જ દુઃખદ પેલીથી કહી રહ્યો છું કે હું કોર્પોરેશનની અંદર રહ્યો છું કોર્પોરેશનની અંદર અધિકારીઓ એક એવી પરિસ્થિતિમાં છે કે લોકો હું બહુ બહુ સ્પષ્ટ કહું છું કે તોડબાજી સિવાયનું કામ નથી કરતા માત્ર તોડબાજી આજે આપ તો મારા કરતાં વધારે શહેરના ટચમાં હશો પણ આ પુલની પહેલી બાજુ જાઓ એટલે એક લોકોના મગજમાં એક એવી છાપ બેસી ગઈ છે કે કોઈ પણ ગધેડાની ઉપર રેતી જતી હોય કે સિમેન્ટની થેલી જતી હોય તો એની પાછળ આ તોડ બાદ કાર્ય કરો અથવા હું કાર્ય કરો કહું છું સમજી લેજો અથવા તો એવા તત્વો કે જે લોકો કોર્પોરેશનના અધિકારીઓ સાથે ભળેલા હોય અને જ્યાં રેતીની થેલી ઉતરી હોય ત્યાં મકાન નંબર લઈ લે ઘર નંબર લઈ લે જગ્યાનું નામ લઈ લે અને તરત અરજી કરી નાખે અને ત્રીજે દાળે અધિકારીઓ એ મકાન ઉપર લીગલ હોય કે ઇલીગલ હોય નોટિસ આપી અને એનું કામ બંધ કરાવે જ્યારે આ મળતિયાઓને પૈસા ના મળે અથવા તો કોર્પોરેશનના અધિકારીને પૈસા ના મળે ત્યાં સુધી એ લોકો કામ ન કરી શકે

અને કમિશનરને નથી ખબર હતી કમિશનરને ખબર હોય છે કે નહીં મને ખબર નથી હું જેટલું હું જાણું છું એટલું આપણે કહી રહ્યો છું સંદીપભાઈ વધારેની પાછે આવો સંદીપભાઈ તમે હું આપને આની અંદર એક બે જ મિનિટ હા બોલો હું આની અંદર એક વધારેની વાત કહી દઉં કે આજે જે ફાયર સેફટી ની વાત ચાલે છે અમદાવાદની અંદર આપ એક અગ્રણી પત્રકાર છો આપ વિદ્વાન છું હું વિદ્વાનની દસ્તી કહું છું કે આપ કોર્પોરેશનની અંદર જઈને એટલું પૂછો એ જર્જરિત મકાનો તોડીને એને રિનોવેશન કરવાની તમારી પાસે કેટલી ફાઇલો પડી છે એ ચોક્કસ પૈસા ના આપો ત્યાં સુધી એ ફાઈલમાં એ લોકો ઓર્ડર ના કરે આ દોરીને તમે કરો એમ આપણી એવી સુનિલભાઈ ઈચ્છા છે સરકાર સક્રિય બની ગઈ છે સરકાર વધુ સક્રિય છે નાગરિકોને પણ જાગૃત કરી અને અમે મીડિયા તરીકે અમારું કર્તવ્ય નિભાવે લોકોના જાનમાલનો સવાલ છે આ લોકોના કોઈ નફા નુકસાનની વાત નથી એટલે આ વધારે સંવેદનશીલ આપણે હજી ગેસ્ટ બાકી છે એમની સાથે ચર્ચા કરવાની છે પરંતુ એક વચ્ચે નાનકડા કોમર્શિયલ બ્રેકનો સમય થયો છે ત્યાર પછી હું આપની પાસે આવી સંદીપભાઈ આપની પાસેથી પણ ગણવાનું છે જાણવાનું છે શિક્ષણના ક્ષેત્રમાં શું શું ચાલી રહ્યું છે કેટલી વાત છે આ બાબત એક નાના બ્રેક પછી આપણે ફરી મળીએ છીએ દર્શક મિત્રો ક્યાંય જતા નહીં તમને એવી વાતો જાણવા મળશે કે જે સામાન્ય બીજી ચર્ચાઓ કરતાં અહીંયા તમને વધુ અભ્યાસપૂર્ણ તમારા પણ ગહન ચિંતનનો અમે કેવી રીતના લાભ લઈએ એવું પણ એક વિચાર છે સૂચનો પણ હું મંગાવતો રહું છું આપની પાસેથી તો આ ચર્ચા ચાલુ રહેશે એક નાનકડા બ્રેક પછી હું તરત પાછો છું ક્યાંય જતા નહીં બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના લોકપ્રિય કાર્યક્રમ રાજચક્રમાં સંદીપભાઈ આપની પાસે આવું છું શિક્ષણ ક્ષેત્ર સાથે આપ જોડાયેલા છો ને આ ઘટના બન્યા પછી તમારા લોકોની અંદર એક ચિંતાનું મોજું પણ પ્રસ્યું છે કેટલાક સાથીઓએ તો પહેલાં ચિંતા કરવાની જરૂર હતી ને હજી કેટલાક નહીં કરતા હોય એની પણ તમારી પર ચિંતા હશે આખો મામલો જે બન્યો છે એવું હોય છે કે જેટલા કોચિંગ ક્લાસીસવાળા છે એ લોકો આવા સેફટી મેજર્સની ચિંતા નથી કરતા એ એક મારો સવાલ એવું ન હોય તો પણ અત્યારે પણ એટલા જાગૃત થઈ ગયા હોય ખરા કે ભાઈ આ બાબતમાં આપણે ચોક્કસ નિયમો પાળીએ અથવા તો જો ન હોય તો સરકારનું ધ્યાન દોરીએ એવી જાગૃતિ ખરી આપની બિલકુલ હું આમાં તમારી વાત સાથે થોડોક સમજ છું પણ સાથે હું એક વાત કહીશ કે સૌથી પહેલાં મેં લઈએ તો સુરતની જે ઘટના બની એ ખૂબ દુઃખદ છે અને તે મૃતક બાળકો માટે સો ટકા સંવેદનાપૂર્ણ શ્રદ્ધાંજલિ છે પરંતુ આ જે ઘટના બની એ પછી તરત જ માત્ર ક્લાસીસને દોષ દેવામાં આવ્યો તેની સામે અમારું આખું અમદાવાદ એજ્યુકેશન ગ્રુપનો સંપૂર્ણ વિરોધ છે આજે પણ અમે વિવિધ હોદ્દેદારોને અમે આજે આવેદનપત્ર આપવા ગયેલા મારો એક જ સવાલ છે કે આજે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની કેબિનમાં આગ લાગી તો શું તમામ યુનિવર્સિટીઓ બંધ કરી દેશો બે દિવસ પહેલાં હોસ્પિટલમાં આગ લાગી તો શું તમામ હોસ્પિટલો બંધ કરવામાં આવી ક્લાસીસમાં તો આગ લાગી જ નથી આગ અન્ય સ્થળે લાગી એની જ્વાળાઓ ક્લાસીસમાં એ થઈ અને એના કારણે ઘણા બધા બાળકો મૃત્યુ પામ્યા અને ઘટના ખરેખર દુઃખદ અને સો ટકા ઘટના ખરાબ બની પણ તરત જ સરકારે અમે કંઈક સક્રિય છે એવું બતાવવા માટે તરત જ સરકારે સ્ટેપ લીધું કે ટ્યુશન ક્લાસીસો બે મહિના સુધી બંધ તો આ નિર્ણય થોડોક વધારે પડતો અતાર્કિક અને અપરિપક્વ નિર્ણય છે જેની સામે મારો વિરોધ છે અમારું આખું અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ ફાયર સેફ્ટી હોવી જ જોઈએ અને એ માટે સુસજ્જ છે અને કેટલી સંસ્થાઓમાં તો ફાયર સેફ્ટી જ્યારે પહેલીવાર ઘટના બની ત્યારે પણ અમે લોકોએ એના જે બોટલને નખાવાનું હોય એ અમે કરાવી પણ દીધું છે કેટલી સંસ્થાઓ પાસે તો એનઓસી પણ છે પણ આજે પણ અમે જ્યારે હોદ્દેદારોને મળ્યા કે અન્ય જે જવાબદાર વ્યક્તિઓને મળ્યા ત્યારે લોકોએ કીધું લેવાની ચિંતા કેમ બહાર આવી રહી પણ મેઇન વસ્તુ એ છે સર કે આની અંદર સરકાર દ્વારા કોઈ ગાઈડલાઈન કે માહિતી નથી હું તમને કહું કે અમે ટ્યુશન ક્લાસીસની નોંધણી માટે અમારું સંગઠન કેટલાય વખતથી રજૂઆત કરે છે કે ભાઈ ટ્યુશન ક્લાસીસની નોંધણી હોવી જોઈએ રજીસ્ટ્રેશન હોવું જોઈએ તે માટે સરકાર શ્રી શિક્ષણ મંત્રી છે એ વસ્તુ પૂછવા માંગુ છું કે દાખલા કે મારા ઘરમાં આજે 100 માણસ કોઈ આવવાના છે તો મારે એ ચિંતા કરવાની છે કે 100 માણસ અહીંયા છે આવશે બેસી શકે ઊભા પડશે કે લપટી નઈ જાય બધું બરાબર છે એ તો સ્વાભાવિક છે તો તમારે ત્યાં જ્યારે બાળકો આટલા આવતા હોય તો તમારું બિલ્ડિંગ બધી રીતના લીગલી હોય પણ છતાંય એની સલામતી માટેનો કોઈ વિચાર એ એ તો દુખદ છે જ્યારે પહેલી ઘટના બનીને ત્યારે જ અમદાવાદના મોટા ભાગના ક્લાસિસોએ પોતાના ત્યાં અગ્નિશામક જે સામગ્રી છે લગાવી દીધેલી એનઓસી ની પ્રક્રિયા માટે સરકાર દ્વારા ગાઈડલાઇન કે આ વસ્તુ હોવી જોઈએ આ નોર્મ્સ હોવા જોઈએ કે તમારા ક્લાસીસની અંદર આટલી વસ્તુ હોવી જોઈએ એવી કોઈ માહિતી અમે કોર્પોરેશનની કચેરીમાં ગયા ત્યાં પણ અવેલેબલ નથી પણ શું પરિસ્થિતિ છે આજે પણ નથી અવેલેબલ આજે તમને કહું આજે મેં અમે વેબસાઇટ ઉપર અને કેટલા લોકોને જવાબદારો મળ્યા તો એ લોકો પાસે પણ હજી પરફેક્ટ ભાઈ તમારી પાસે આટલી વસ્તુ ટ્યુશન ક્લાસીસમાં હોવી જ જોઈએ એવું પરફેક્ટ ગાઈડલાઈન જે ગાઈડલાઈન છે એ પ્રોપર ન હોવાને કારણે ઘણા બધા મિત્રોએ એનઓસી કદાચ નથી લીધું પરંતુ બધાના મોટા ભાગની સંસ્થાઓની અંદર ફાયર નું ઇન્સ્ટ્રુમેન્ટ લગાવી દેવામાં આવેલું હતું અને આજે તો ઘણા તો સંસ્થાઓ એવી છે જેની પાસે એનઓસી પણ છે પણ તે સંસ્થા એ લોકોને પણ ક્લાસીસ નહીં ચલાવવા દેવામાં આવે બે મહિના સુધી ક્લાસ બંધ હવે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ હમણાં જ ધારો કે રિઝલ્ટ આવ્યું તો એ લોકો જે નપાસ થયેલા વિદ્યાર્થીઓ એ બે મહિના માત્ર ને માત્ર ટ્યુશન ક્લાસીસ જ આ નપાસ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને ટ્યુશન ક્લાસ ચલાવતા હોય છે એવું તમે તમે લોકો એવું નક્કી કરી કે અઠવાડિયામાં આપણે સરકાર જાગૃત બેઠી છે નોમ્સ આપી દો તો એનો ફટાફટ ફટાફટ આઠ થી દસ દિવસમાં થઈ જાય તો આ વસ્તુ ન થઈ શકે આજ રજૂઆત કરી કે અત્યારે ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનું બે મહિનાની મુદત જે આપી છે એની પાછળ એનું પોતાનું તારણ છે

આઈ વોન્ટ ટુ જસ્ટ ક્લેરીફાઈ કે એ જેમને કર્યું એ ખરેખર બાળકોની ચિંતા હતી અને એમાં સપોર્ટ કર્યો એવું નથી પ્રશ્ન ઉઠાયો કે ઘણા લોકો એમને આજે તોડ પાણી તબાકા અને વહીવટ કરીને જે એનઓસી અપાયા છે એ ચેક તો કરવા પડશે ને તો એ ચેક કરવા તો પડશે ને કે એનઓસી છે કે નહીં કે બાટલા જૂના છે કે નહીં કારણ કે બાટલા ઉપર ખરેખર એક્સપાયરી ડેટ લખેલી હોય અને એને ચેક ના કર્યું હોય મોકડીલ થતી નથી ઘેર બેઠા હજાર રૂપિયામાં આવી જાય છે એનઓસી કે ફાયર સેફટી નું આવી ગયું હતું એ બધા ખેલ જે પહેલા થતા હતા નાવ ગવર્મેન્ટ સ્ટ્રીક્ટ છે કોઈ બાળકની જિંદગી ન જવી જોઈએ અને એના માટે એમને સમય માગ્યો છે બી પેશન્સ તમારો કદાચ બિઝનેસ જઈ રહ્યો છે વી અન્ડરસ્ટેન્ડ ધેટ પણ કોઈના જિંદગીનો સવાલ છે ના સોબી ના થોડું બીજ થોડું થોડી શાંતિ રાખો થોડી શાંતિ રાખો કારણ છે બેન આવું નથી ટ્યુશન ક્લાસીસ

એટલે સંદીપ એક વાત એવી છે સંદીપ એક વસ્તુ એવી છે કે બીજા ને નથી કરતા એટલે તમે સુધરી જાવ માનો કે તમે એટલે આપણે આ એવું બીજામાં પણ થવું છે હું આપણી પાસે આવું છું એકચ્યુલી દીપકભાઈ વાત એકલી આ ટ્યુશન પર આપણી પીન ચોટી નો જવી છે હું પહેલી વાત કહું મલ્ટિપ્લેક્ષને મોલ જીવતા જાણે છે જ્વાળામુખી પર ભા ગુજરાત બેઠું છે જ્વાળામુખી પર ગુજરાત બેઠું છે અહીંયા અતિશક્તિ લાગતી હોય ને તો સરકારે અધિકારીઓને લઈને એક જ જગ્યાએ નોન્સના ચેકિંગ કરવા જોઈએ હું આપણે પૂછવા માંગુ છું પોલિસીની વાત કરું છું હું નવી વાત કરું છું પોલિસી જ્યારે જ્યારે બનતી હોય કે બદલાતી હોય ત્યારે કેટલો વિચાર થતો છે કયા તજજ્ઞો સાથે પરામર્શ થતો છે આઈ ડોન્ટ નો પણ આઈ વિલ ગીવ વન એક્ઝામ્પલ ઓફ ઇમ્પેક્ટ ફી ઇમ્પેક્ટ ફી ગેરકાયદેસર મકાનો ગેરકાયદેસર બાંધકામોનો આટલો બધો તો અને ભારતીય જનતા વડે છાતી ફૂલાવીને નિર્ણય કાઢ્યો કે જે લોકો પૈસા ભરની અસર કરી દઉં વાહ તાળીઓ પાડી શું આનાથી સેફટી મેજર બધા પૂરા થઈ ગયા આ આ કેવું વલણ છે કાગળ પર તમે ગેરકાયદે નથી બતાડવા માટે ઇમ્પેક્ટ ફી ભરવાનો કાયદો કરી એટલે શું એકલા પૈસા જ ઇન્વોલ્વ છે મને બહુ વેદના છે આખા વલણ ઉપર સરકારના

ધારો કે ત્રણ માળનું મકાન છે બરાબર છે એની પ્લાન તો પાસ થયો હશે એની ઉપર કદાચ કંઈક થોડુંક વધારે પડતું બાંધકામ થયેલું હોય તો એ એ પ્લાનની અંદર ફરીથી રિવાઇઝ પ્લાન મૂકે અને ત્યાંનું ઇન્સ્પેક્શન થાય સ્ટ્રકચર જ્યારે એને ત્રણ માળનું બનાવ્યું ત્યારે એને એનઓસી તો મળેલી જશે પણ જે વધારાનું જે છે જેની એને મંજૂરી નથી લીધીને ઉપર જે થયું છે કન્સ્ટ્રક્શન એના માટે સોસાયટી ને કાયદાની પાલન વાળું ગેરકાયદેસર તો ઘણું બધું થાય જે જીકરભાઈએ કીધું બરાબર છે સોસાયટીની સોસાયટીઓ નીકળી ગઈ એ આખી વસ્તુ અલગ છે પણ સવાલ ઇમ્પેક્ટ ફીનો જે કાયદાની જે વાતચીત છે જે સરકારે જે બનાવ્યો એની હું વાતચીત કરું છું

ટુશન વાળી વાતચીત છે એવું કહીને કે ભાઈ તમે ટ્યુશન વાળાને અત્યારે બંધ ન કરો ટ્યુશન વાળાને પણ બંધ નથી કર્યા સાહેબ તમે જે સમજો નથી એક વાત એની અંદર છે કે જેની પાસે પરફેક્ટ છે એનઓસી છે બધું છે એ પોતે સરકાર પાસે જાય કોર્પોરેશન પાસે કે મારી પાસે છે

એટલે ફરીથી એને ચેક કરવી અને પછી એને મંજૂરી મુદ્દો બન્યો છે બીજી એક વાત તમને કહું કે કોર્પોરેશન એ સુરત અને અમદાવાદ વાળી જે વાતચીત છે ગાંધીનગર વાળી વાતચીત છે જે લોકો એક વાત છે કે જ્યાં તમે ટ્યુશન એ જે વાતચીત કરતા હતા સંદીપ ભાઈ કે કાયદો હોય કાયદો ઘડ્યો જ નથી તમે સમજો તમારે શું માનવતાની ઉપર કાયદો ઘડાવડાવો છે તમારે પચાસ ના બધે સાઈઠ સ્ટુડન્ટ બેસાડવા જ્યાં તમારી કેપેસિટી દસ ની હોય ત્યાં તમે પચાસ બેસાડો એ કાયદો કાયદો ના હોય તમારે માનવતાથી સમજવાનું હોય કે જ્યાં તમારી સુનિલભાઈ આપ કઈ કહેતા હતા જે ઇમ્પેક્ટ ની વાત કરીએ એમાં સુધીરભાઈ આપનો પ્રશ્ન બહુ સરસ છે અને જે આને લગતો પ્રશ્ન હું એટલા માટે કહું છું આખો શ્રીજી રોડ એટલા માટે કે એમાં સેફટી મેજર તો મુદ્દો સાઈડમાં રહી જાય છે એટલે મેં મુદ્દો કીધો છે હેર યુ આર કે આખો શ્રીજી રોડ મારા વડીલ મિત્ર છે દીપકભાઈ આદર કરું છું પણ આખા શ્રીજી રોડની અંદર ઇમ્પેક્ટ બી જેટલા લોકોએ લીધી છે એને બંધ કરવાનું એ જે કોઈ દુકાનો હતી અથવા તો શોપ હતી જેને બંધ કરવાનું મુખ્ય કારણ શું હતું કે એ લોકો પાસે પાર્કિંગની વ્યવસ્થા નથી આજે એ જ પાર્કિંગની વ્યવસ્થા વગર આખું શ્રીજી રોડ ઇમ્પેક્ટમાં પાસ થઈ ગયું તો કેવી રીતે થયું હશે

એક વાર મકાન બનાવે છે આખી છે અને એ માણસને ને જો અત્યારે ન્યાય નહીં મળે ને તો ક્યારે પણ એને જ્યુડિશિયલ ઉપર થી વિશ્વાસ કુંદનસિંહ સાહેબે એ વખતે

શું આપણે નાગરિકો એકબીજા આપણાથી શરૂ કરીને તમે સમાજના જીત લોકો છો આપણે કંઈ પણ થાય એટલે સરકારની ઉપર તો તૂટી જ પડી કારણ સરકાર બધા જોડાય છે એટલે કે એનું દાયિત્વ હોય છે એટલે એ વાત ત્યાં પૂરતી બરાબર છે પણ આપણે આપણી કોઈ પોતાની જાતને કેળવવાની જ નથી એ તો વાત છે જ આપણે તો તમે લોકો એવું બી ક્યાંય કરતા હો કે કોઈ સોસાયટીમાં જતા હો આવી ઘટનાઓ ઘટતી હોય તો કોને કેળવવાની વાત કે ભાઈ શા માટે તમે તમારા ઘરની અંદર સોસાયટીની અંદર જે કાંઈ ગેરકાયદેસર સરકારના ધ્યાન પર કેમ નથી લાવતા શા માટે આપણે ઝઘડો ન કરો નકારાત્મક નથી સંપીને વાત કરો પણ સમજ કેળવવી પડે કે આ બધું છેવટે તો જાનમાલનું નુકસાન આપણું છે આવી કોઈ પ્રવૃત્તિ સમાજની તમામ એનજીઓ કે અથવા બીજા લોકો કરતા હોય છે ખરા કે નહીં સુધીરભાઈ ઘણા લોકો હોય છે સપોઝ આપણે પોતાની વાત કરીએ તો અમે લોકો પોતે સોશિયલ એક્ટિવિસ્ટ છે કે અમારા બાળકને ક્યાંય મૂકવા જઈએ છીએ સુધીરભાઈ તો અમે બધું પૂછીએ પરંતુ જે કાલે લોકોએ બહુ ચર્ચાઓ કરીને એવું કર્યું કે દરેક મા બાપે ચેક કરવું જોઈએ પણ કદાચ એવું સુધીરભાઈ હું પણ એક ગરીબ બાબાનું સંતાન છું તો મારા મમ્મી પાંચ ધોરણ ભણેલા હોય ને એવું ઈચ્છા હોય કે હું ઘરે કામ કરું છું મારા પપ્પા ખાલી રસોઈયા હતા તો એમને એવું હોય કે હું આગળ ભણું તો એના માટે એમને ફાયર સેફટી શું હોય ખબર ના હોય ના એટલે એટલે તમે તમારા એટલે આપણે જે સરકાર ઉપર મદાર રાખીએ છીએ કે જે સમાજની એનજીઓ ઉપર જે મદદ રાખીએ છીએ એના માટે રાખીએ છીએ બીજી વાત કે ટ્યુશન ક્લાસીસ વાળા અગર સેન્સીટાઇઝ હોય અગર એ લોકોને ભણાવે છે તે હેવિંગ એ ટ્રીમેન્ટ knowledge.

જેમ તમારે કોચિંગ ક્લાસ પર અત્યારના આ તવાઈ આવી છે તમે કરો તો એક એવી શરૂઆત ન થઈ શકે કે જેમ તમે સરકારની સામે વિરોધ નોંધાવ છો યોગ્ય છે તમારો અધિકાર છે અને ક્યાંય જો સૂકા ભેગું લીલું પડતું હોય તેને એને બચાવવાની વાત છે એ જ યોગ્ય છે પણ સાથે સાથે એક કોચિંગ ક્લાસ ચલાવનાર બધાને અથવા વિદ્યાર્થીઓને એની અંદર સાથે મળીને એવું ન કરી શકે કે આવા પ્રોબ્લેમ બીજા ન થાય એના માટે શું કરીએ છીએ ટકા હું બેનની વાત સાથે પહેલામાં સમજ છું વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં ન હોય સો સાચી વાત છે પરંતુ સાહેબે મને દીપકભાઈએ પણ કીધું કે ચાલીસ ના પચીસ જણા બેસે ત્યાં સાઈડ સાઈડ ગોંધી દેવામાં આવે પણ હું તમને એક વાત કહું કે સરકારી શાળાઓમાં જ્યાં ચાલીસ બેસી શકે ત્યાં સાઈડ સાઈડ ભરવામાં આવે છે તો એ શાળાઓ સામે પગલા કે બીજી વસ્તુ છે એક વસ્તુ છે ટ્યુશન ક્લાસીસ પરત શા માટે આ વસ્તુ અને બીજી વસ્તુ ટ્યુશન ક્લાસ નોમ્સ સ્વીકારવા તૈયાર છે નોમ્સ એક્સેપ્ટ કરવા અને તમામ રૂલ ફોલો કરવા તૈયાર છે

કે આમાં પાંચમો માળ છે અને છઠ્ઠા માળે એ લોકોએ જીમ બનાવ્યું હોય

વાત નો સિનાર્યો એવો છે કે કોઈ પણ સરકાર હોય સમાજ હોય કે વેપારી કે વ્યક્તિગત નાગરિક હોય દરેક માટે ચિંતાનો વિષય છે પણ આપણે તે જાગવાની જરૂર છે કે ક્યાં ક્યાં આપણે જાનમાલની સજ્જતા માટે આપણી પણ એક સામૂહિક જવાબદારી છે સરકાર પોતાનું કર્તવ્ય નિભાવે સરકાર દાખલા કે આવા વખતે તંત્રને એકદમ ચુસ્ત થઈ જવા આપે પણ પછી ચુસ્ત ના થઈ જાય એ પણ એટલું જ જરૂર છે એની સાથે સાથે નીતિ વિષયક નિર્ણયો પણ એવા ન લેવાઈ જાય કે જે દાખલા કે સૂકા ભેગું લીલું બાળી નાખે આ બધી પરંપરાઓ બહુ ખોટી પડતી હોય છે પણ અને ત્રીજી વસ્તુ નાગરિક તરીકે સરકાર છે ને દરેક જગ્યાએ આપણે એ વિચારવું જોઈએ કે સરકાર બધે પહોંચી નથી શકતી સરકારને તંત્ર ગમે તે આપ ફાટે ત્યાં ક્યાં ક્યાંથીગડા દેવાય આવી પણ વાતો છે તો આવી તો સર્જાય ત્યારે જ ચિંતા આવે એના બદલે મારી એક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત વતી દરેક નાગરિકોને વિનંતી છે હું હાથ જોડીને વિનંતી કરું છું કે એટલી નાનકડી નાની જાગૃતિ રાખીએ કે રસ્તામાં ક્યાંય ગટર પડી હોય કોઈ નાનું બાળક પડીને મરી જાય એવું ન થાય ને ખબર પડે તો કમસે કમ સરકારના કોર્પોરેશનના કે લોકલ ઓથોરિટીના પર ધ્યાન પર લાવીએ દાખલા કે ક્યાંય આગ લાગે એવી વસ્તુઓ કોઈ ગેરકાયદે કરતું હોય કે કાયદેસર રીતે એવું લઈ આવ્યા હોય પરમિશન છતાંય જોખમી હોય એ પણ ધ્યાન પર લાવવું જોઈએ આપણે પોતાના સલામતી માટેના નાના નાના મેં આજે તમે એક ફાયરબોલની માહિતી મળી ફાયરબોલ બે ત્રણ હજારનું આવે છે હવે એ ફાયરબોલ ગમે એવી આગને તાત્કાલિક બુજાવી દે છે અમે કીધું છે અમારે ત્યાં એની વિગતવાર રિપોર્ટ આપીશું લોકો સુધી વાત પહોંચે એટલે સરકાર પણ આવા સાધનો વિકસાવે એક સર્વાંગી વ્યૂહ વિકાસની અંદર કહે તો દુર્ઘટનાઓ ચોક્કસ રોકી શકાય છે અને સરકાર સાથે ને અરે સરકાર ને સમાજ સામ સામે એની બદલે સાથે સાથે કેમ ન હોઈ શકે રાજકીય બાબત નથી ચૂંટણી દર ચોવીસ કલાક નથી હોતી બારે માસ નથી હોતી કમસે કમ વિરોધ પક્ષો પણ વિરોધ પક્ષો હોય કે નાગરિક અને તંત્ર જો પોતાની લાપરવાહી ન કરે તો સમાજ પણ આગળ આવતો હોય છે પરસ્પરના વિશ્વાસની ક્રાઇસિસ છે આવી ઘટનાઓની અંદર સામૂહિક રીતે દરેક સાથે સામે સામે બેસીને એક એવું વાતાવરણ પણ ચોક્કસ બનાવવું જોઈએ કે કોઈ પોતાની જવાબદારી ના ચૂકે અને એક એક નિર્દોષ નાગરિકના જાનમાલની ચિંતા કરીને આપણે એક દિશામાં બહુ સકારાત્મક રીતે આગળ વધીએ સરકારને સહકાર આપીએ હું તો કહું અને સરકાર જો ના જ કરતી હોય લાપરવાહી હોય તો એનો કાન ખેંચીએ એમાં કોઈ સવાલ નથી બસ આગ આપણે બે નાના છોકરાઓ તમે જે બોલ કીધું બચાવી લીધું એટલે આપણા લોકો નાગરિકો એવા છે બે નાના છોકરાઓ સમાજ એટલો જાગૃત છે કે જે સરકારના ઘણા કામો બચાવી લે છે પણ હજી ઘણું ખૂટે છે એમાં આપણે સુસજ્જ થઈએ આજે આ ચર્ચાની આગળ આટલું જ નાગરિકો આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો આ કાર્યક્રમની અંદર અમારે શું સુધારો કરવાની જરૂર છે આપના વિચારો પણ આમાં કેવી રીતના સામેલ થાય અને અમારી સાથેનો સંપર્ક તમારી પાસે છે એ તમામ રીતે આપણે જોડાયેલા રહીશું આવતીકાલે ફરી આ સમય મળશું રાજચક્રના કાર્યક્રમમાં પરંતુ ત્યાં સુધી આ સ્ટુડિયોની અંદર ઉપસ્થિત આપ સૌ મહેમાનોનો અભિનંદન કાલે ફરી મળીશું એક નવા વિષય સાથે મને રજા આપશો